કેટલા દિવસથી ભૂપેન્દ્ર પટેલની સરકારને વર્ષ દિવસ થયો છે, તમે કેટલાય સમયથી આંદોલન કરો છો, શું લાગે છે? જોઈએ છે હવે શું ડિસિઝન આવે છે. અત્યારે તો આંદોલન ઉપર ઉતર્યા છીએ, કેમ કે આટલા વેતનમાં અમને કોઈને પોસાય એમ નથી. હવે ધ્યાન આપે તો થોડું સારું છે, આંગણવાડી વર્કર અને હેલ્પર બંને ઉપર ધ્યાન આપે તો સારું છે સરકાર. શું લાગે, તમારી માંગ શું છે? અમારી માંગ છે પગાર વધારો અને બધી જે અમારું શોષણ થાય છે શોષણ બંધ કરો, માનદ વેતન બંધ કરી લઘુત્તમ વેતન ચાલુ કરો, પછી વધારાની કામગીરી બંધ કરો, પગાર વધારો આપો, કાયમી કર્મચારી જાહેર કરો, એ બધી અમારી માંગ છે. અને અન્ય કયા પ્રકારના કામ કરાવડાવે છે તમારી પાસે? એટલે અત્યારે ઓનલાઈન અમારે ઓનલાઈન બી કરવાનું હોય અને ઓફલાઈન બી કરવાનું હોય, હવે બધી જગ્યાએ પહોંચી ના વળાય, પ્લસ કે બાળકોને શિક્ષણ બી આપવાનું હોય તો અમે સરકારીના કામ કરીએ, રજીસ્ટરો નિભાવે, મોબાઈલમાં કામ કરે કે છોકરાઓને ભણાવીએ, બધું એ આંગણવાડીના સમયે બધું પહોંચી ના વળાય. ભૂપેન્દ્રભાઈની સરકારને લઈને ખુશ છો કે કેમ સર? મુખ્યમંત્રી આપણે આજે વર્ષ દિવસ થયું છે સરકારને, કઈ કર્યું નહીં, કઈ નહીં, અને અમારી બહેનો સામું તો જોયું જ નહીં. 700 રૂપિયા પગાર વધારવાનો હોય અને ડબલ આપવાનો હોય બેન, ઓનલાઈન કામ માગો, રાત્રે બી કામ માગો છો, રાત્રે કે અમને માહિતી પૂરી આપો, અમને આટલા આંકડા પૂરા કરી આપો, એ બધું ચાલે બેન? રવિવારે રજા હોય તો પણ અમારી જોડે કામ માગે છો, એ ના ચાલે બેન? સરકાર આખા વર્ષની અમને 7 રજાઓ આપે છે, તો એ તો સ્કૂલોમાં જઈએ તો સ્કૂલોમાં કેટલી રજા હોય, અમારે આખા વર્ષની 7 જ રજા હોય, તો એ તો રજા ના જ પોસાય ને. એટલે રજાઓ જે હક રજાઓ સ્કૂલોમાં છે એ અમને આપો. 15 દિવસે બેન, એક બેન 15 દિવસે હોય એવું ના ચાલે, બંને બેન આપવું જોઈએ. દિવાળી વેકેશનમાં બહેનોને કામ હોય એની જગ્યાએ 5 દિવસે રજા આપે, ના ચાલે, 15 દિવસ રજા આપવી જોઈએ ને બેન. ઓનલાઈન કામગીરી આપવી પડે, હેલ્પર બહેનોને કાંઈ બી તકલીફ હોય ને તો બી રજા ના મંજૂર કરવામાં આવો, કે તમારે ફરી જેત આનો. ભૂપેન્દ્રના રાજમાં તો કોઈ બહેનોને કોઈ પ્રકારનો લાભ મળ્યો નથી. ગાઢની બધી બહેનોનું શોષણ કરવામાં આવે છે, અને શોષણ કરવામાં આવો કે બહેનોને 9:30-3:30 વાગ્યા સુધી આંગણવાડીમાં ટાઈમ પહોંચી જાય. હવે વિધાનસભાની ચૂંટણી આવે છે હમણાં 3 મહિના પછી, તો શું લાગે છે આ વખતે કઈ બદલાવની અપેક્ષા લાગે છે તમને? બદલાઈ જશે, મોદી સરકાર બદલાવી જ જોઈએ, કારણ કે એક સરકારે શું કર્યું, જે કરવાનું છે એ કર્યું, બહેનોનું તો શોષણ જ કર્યું છે. મારી બહેનો પૂરી શોષણ કરી રહ્યા છે, શું બહેનોને આપ્યું, કશું નહીં આપતા, કઈ નથી કરતા, શું કરે છે બહેનો માટે? 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, લાગે છે બદલાવની અપેક્ષા? નહીં લાગે, અત્યારે તો લાગતી નહીં, પણ અમે જો અમારી માંગ પૂરી નહીં થાય તો અમારી હડતાળ ચાલુ જ રહેશે. તો આપણે 100% લાગે છે બેન કે હવે ભાજપ સરકારને છે ને હટાવવી જ પડશે, કારણ કે જો અમે આટલા વર્ષોથી કામ કરીએ છીએ એનો અમને પૂરેપૂરો ન્યાય નહીં મળ્યો. પહેલાં મોદી સાહેબે એમ કીધું હતું કે મને 15 પૈસાના પોસ્ટર કાર્ડ ઉપર મારી બહેનો લખી આપશે ને તો હું એમની માગણી પૂરી કરીશ, પણ આજે મારા 23 વર્ષ થઈ ગયા નોકરીના, પણ કંઈ ના માગણીઓ અમારી પૂરી નહીં થઈ. નથી મિની આંગણવાડીવાળાને પૂરો દરજ્જો મળ્યો, કે નથી પગાર અમારો વધારો થયો. અમને તો માત્ર ને માત્ર માનદ વેતન કાઢી અને લઘુત્તમ વેતન કરો. અમે અમારા હક માટેની લડાઈ કરીએ છીએ અને કાયમી કર્મચારી અમને જાહેર કરો. આ તો થોડુંક જ હોય, આ ટુકડો નાખી દીધો, પેલો ટુકડો નાખ્યો, વારે ઘડીએ અમારે હલ્લા બોલ જ ના કરવી પડે, અને સરકારી કર્મચારીનો દરજ્જો આપો, અને જે બહેનોને મિની આંગણવાડી છે ને એને ફૂલ આંગણવાડી કરો, કારણ કે એ બહેન પણ એટલું જ કામ કરે છે, બરાબર? એ બેન પણ એટલું જ કામ કરે છે. અને અમારો કહેવાનો મતલબ એમ કે આ વિડીયો તમે બનાવો, આ અમારું એ બનાવી દો, પીએમ સાહેબ સુધી અમારો અવાજ જવો જોઈએ, બરાબર? અને આંગણવાડીના ટાઈમ પછી બી અમને કામ કરાવે છે, રાતના 10 વાગે 12 વાગે, એ બધું બંધ કરો, આંગણવાડીના ટાઈમ પછી કોઈ માહિતી લેવાની નથી. અને અમારે આખો દિવસ ઓનલાઈન નો ઓફલાઈન, ઓનલાઈન નો ઓફલાઈન, બરાબર? બહારની કામગીરીઓ અમને એટલી હાલે છે એમ, બરાબર? તો એ રીતે અમને પગાર હાલો, બરાબર? અમે કરવા તૈયાર છે, એવું નહીં કે નહીં કરવા તૈયાર, પણ અમને વેતન હાલો સામે. પેલા કલેક્ટર, હા, પેલા 70-80 હજારના પગારદાર બી એટલું બધું ઓનલાઈન નહીં રહેતા હોય, એટલા બધા અમે ઓનલાઈન રહીએ છીએ એમ. તો તમે સાંભળ્યું કે આંગણવાડીની જે બહેનો છે તેઓ અહીં માંગ કરી રહ્યા છે. અમે અત્યારે આવ્યા હતા લાલ દરવાજા માર્કેટ ખાતે, જ્યાં આગળ આંગણવાડી બહેનો પણ મળી આવી હતી, અને તેમણે ચોખ્ખું કહી દીધું છે કે જો સરકાર તેમની પડતર માંગણીઓને નહીં પૂર્ણ કરે તો પણ આગામી સમયમાં આ હડતાલ છે તે યથાવત રહેશે. કેમેરા પર્સન નરેન્દ્ર સોલંકી સાથે નીલમ ખારેચા, ગુજરાત તક.